सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मां विद्विषावहै નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 20માં ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે આપણે વાત કરી હતી, જેની અંદર સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ, જ્ઞાતિવાદ, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ, લઘુમતીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે પણ બંધારણીય જોગવાઈઓ, એમાં સામાન્ય જોગવાઈ અને ખાસ જોગવાઈ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પછી અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ, અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ, નિષ્કર્ષ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, વિધાન સમજાવો, ભારતમાં બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો, નક્સલવાદ, ઉત્તર પૂર્વમાં બળવાખોરી, કશ્મીરમાં આતંકવાદ, જે આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહેલી છે એમાં સામાજિક અસરો અને આતંકવાદની આર્થિક અસરો, આ બધા જ ટોપિક જે છે એ ક્યાંક ને ક્યાંક અમુક સમસ્યા સ્વરૂપે જોવા મળતી હોય છે, જેમાં આપણે નક્સલવાદની વાત કરીએ. માઓ છે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરાઈ નક્સલવાદીઓ આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું, જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા. નક્સલવાદની વાત કરી મિત્રો, નક્સલવાદી આંદોલન માઓ છે તુંગ નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિ થયેલી, એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. એ ક્રાંતિ જે થઈ એની પ્રેરણા લઈને નક્સલવાદીઓ આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. જો નક્સલવાદી જે આંદોલનોની જે વાત થયેલી છે એ પહેલાં હતી નહીં, ચીનની અંદર આવી ઘટના બનેલી એનાથી પ્રેરણા લઈને નક્સલવાદીઓ જે છે એ આંદોલનની એમણે શરૂઆત કરી ભારતની અંદર 1967માં, અને એ પણ શરૂ ક્યાં થયેલી, તો કે પશ્ચિમ બંગાળમાં.
આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. હવે નક્સલબારી વિસ્તારનું નામ છે, બરોબર. આવી ઘટના ત્યાંથી બનેલી એટલે એને નક્સલવાદી નામ આપવામાં આવેલું. નક્સલવાદ પશ્ચિમ બંગાળથી શરૂ થયેલું આવું આંદોલન ઝારખંડમાં પણ જોવા મળે છે. ઝારખંડ, બિહાર, બિહારમાંથી જ છૂટું પડેલું રાજ્ય છે આપણું ઝારખંડ. પછી આંધ્રપ્રદેશ ભાષા આધારિત પ્રથમ રાજ્ય છે. છત્તીસગઢ જે છે એ મધ્યપ્રદેશમાંથી છૂટું પડેલું છત્તીસગઢ છે. કેરળ, ઓડિશા, ત્રિપુરા મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તાર જ્યાં જ્યાં જોવા મળી રહ્યો છે ત્યાં આવી નક્સલવાદી આંદોલનની પ્રવૃત્તિઓ શરૂ છે. એમાં અલગ અલગ પ્રકારના સંગઠનોની રચના થયેલી છે. પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો એની અંદર મુખ્ય જોવા મળે છે. હવે જોઈએ બળવાખોરી. ઉત્તર પૂર્વમાં બળવાખોરી સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે. અનેક જનજાતિઓ વન આચ્છાદિત પહાડી વિસ્તાર જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. જેમાં કોષ્ટક આપેલું છે, નાગાલેન્ડ NSCN, મણિપુર KNF, KNA, ત્રિપુરા NLFT, બીજું NTTF, ત્રીજું TUJS, ચોથું અસમમાં ULFA, બીજું UMF, ત્રીજું NDFB, ચોથું BLTF. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. બળવાખોરીની વાત કરી મિત્રો, સ્વતંત્રતા જ્યારથી આપણને મળેલી એ સમયથી લઈને આજ સુધી હજી હાલની અંદર પણ ઉત્તર ભારત અને પૂર્વ ભારતની અંદર આ સમસ્યા જે છે બળવાખોરીની જોવા મળે છે. અનેક જનજાતિના જે લોકો છે વન આચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો, આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ, આ બધા જ વિસ્તારોની અંદર આવી બળવાખોરી સમસ્યા જે છે એ જટિલ બની ગયેલી છે. ઘણી બધી ક્યાંક ને ક્યાંક એવા તત્વોના કારણે પણ બળવાખોરી નિર્માણ પામી છે. ક્યાંક અલગ રાજ્યની માંગણી છે, ક્યાંક પોતાના રાજકીય હિતોને સ્થાપિત કરવા માટે, ક્યારેક ગેરકાયદેસર વસવાટ થયેલો છે. આવા તો અનેક પ્રશ્નના કારણે આવી બળવાખોરીની શરૂઆત છે. જો એમાં રાજ્ય અને જે આવા સંગઠનો છે એના વિશે આપણને માહિતીઓ પૂરી પાડેલી છે. નાગાલેન્ડ NSCN એટલે કે નેશનલ
સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ક્યાં આવેલું છે? આ સંગઠન નાગાલેન્ડ રાજ્યની અંદર. બીજું છે, મણિપુરની અંદર બે સંગઠન જોવા મળે છે જેને KNF અને KNA. તો KNF જે છે એ કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ ફ્રન્ટ. KNA જે છે કુકી નેશનલ આર્મી. તો જો KN બેમાં સામાન્ય છે, એફ એટલે ફ્રન્ટ થાય છે અને એ એટલે આર્મી છે. તો આમાંથી એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, ભાઈ કુકી નેશનલ આર્મી જે બળવાખોરી સંગઠન છે એ કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે મણિપુરની અંદર આવેલું છે. આ એક ખાસ તમારે યાદ રાખવું પડશે, કારણ કે આમાંથી એક એક માર્કના પ્રશ્ન પૂછાય છે. ત્રિપુરાની વાત કરીએ, NLFT, NTTF, TUJS, ત્રિપુરાની અંદર આ ત્રણ બળવાખોરી સંગઠન ચાલી રહ્યા છે. NLFTનું ફૂલ ફોર્મ છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. જો એક વસ્તુ યાદ રાખજો, આ જેટલા જેટલા ફૂલ ફોર્મ આપેલા છે ને એમાંથી પણ પ્રશ્ન પૂછાશે. ખાલી એમ નહીં પૂછાય કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા કે ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર ત્રિપુરા ઉપજાતિ ઝૂપા સમિતિ. તો ફૂલ ફોર્મના આધારે તમને એમ નહીં પૂછે કે ભાઈ આ બળવાખોરી સંગઠનો કયા રાજ્યમાં, કારણ કે એની અંદર ત્રિપુરા આવી ગયેલું છે. તમને એમ પૂછે કે ભાઈ બળવાખોરી સંગઠનોની અંદર NLFTનું પૂરું નામ જણાવો, અથવા NLFT જે છે એ કયા રાજ્યનું બળવાખોરી સંગઠન છે? તો જવાબમાં આવશે ત્રિપુરા. આ રીતે પ્રશ્ન પૂછાશે. NTTF છે ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ, ઓલ ATTF છે, એન નથી, ATTF એટલે કે ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. ત્રીજું TUJS જે છે એ ત્રિપુરા ઉપજાતિ ઝૂપા સમિતિ, એટલે આ સંગઠનો બળવાખોરી સંગઠનો ત્યાં કાર્યરત છે. ચોથું જોઈએ અસમની અંદર ઉલ્ફા, ULFA, બહુ મોસ્ટ ટાઈમથી પૂછાય એવો પ્રશ્ન છે. ઉલ્ફા બળવાખોરી સંગઠન કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે અસમ. ઉલ્ફાનું ફૂલ ફોર્મ જણાવો, તો કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. યુ કેતા યુનાઇટેડ, એલ કેતા લિબરેશન, એફ કેતા ફ્રન્ટ, એ કેતા ઓફ અસમ, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. બીજું UMF, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. એમનો મતલબ શું? માઇનોરિટી, બરોબર, એફ એટલે ફ્રન્ટ. NDFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોર્ડરલેન્ડ. અસમની અંદર બોડો જાતિના લોકો જે છે એ પોતાના અલગ રાજ્યની માંગણી કરી રહ્યા છે. આ રીતે એક સંગઠન ત્યાં ચાલી રહ્યું છે, NDFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, બરોબર. ખાસ એક આ યાદ રાખો મિત્રો, એ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે BLTF એટલે કે બોર્ડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. શું કીધું? BLTFનું બોર્ડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આવા બધા બળવાખોરી સંગઠનો જે છે
એ પોતાને ક્યાંક ને ક્યાંક રાજકીય આર્થિક હિતો સ્થાપવા માટે છે, ક્યાંક પોતાને રાજ્યની માંગણી કરવા માટે, ક્યાંક ગેરકાયદેસર વસવાટ કરવા માટે વગેરે પ્રશ્નોથી આ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સંઘર્ષો થતા જાય છે કારણ કે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પણ પહોંચે છે. આવા બળવાખોરી જે સંગઠનો છે એના કારણે ઘણી બધી અસરો દેશને પણ પહોંચે છે. જે વ્યવસ્થાઓ જે છે, જેટલા જેટલા રાજ્યની જે વ્યવસ્થા છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે વ્યવસ્થાઓ છે, કેન્દ્ર સરકાર દ્વારા જે મહેનત કરવામાં આવે છે, જે આપણો વિકાસ માટે આર્થિક, સામાજિક, વહીવટી દ્રષ્ટિએ, રાજકીય વ્યવસ્થાની દ્રષ્ટિએ તેમાં ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચે છે આવા સંગઠનોના કારણે. કારણ કે ભારત દેશ, અમે બધા ભારતના વાસીઓ છીએ, નહીં કે રાજ્યના. આ એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. રાજ્યની તો એક પ્રકારની વ્યવસ્થા છે જેથી કરીને કાર્ય જે છે એ સરળ થઈ જાય છે. બાકી આપણે સૌ ભારતના અંદર રહેનારા વ્યક્તિઓ છીએ, આપણે બધા ભારતવાસીઓ છીએ, નહીં કે રાજ્યના આધારે આપણે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ઊભા કરીએ. આપણે ભારત માતાના સંતાનો છીએ, આપણો બધાનો દેશ એક જ છે. ક્યાંક ને ક્યાંક સંપ્રદાયના આધારે, ક્યાંક ભાષાના આધારે, ક્યાંક જ્ઞાતિઓના આધારે, તો આની અંદર જે ભેદભાવો જે જોવા મળે છે એ ભેદભાવ ન હોવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વાત કરીએ તો આપણા ઋષિમુનિઓ, આપણા સંતો, આપણા શાસ્ત્રો, આપણા વેદો આપણને કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમની ભાવના આપેલી છે. વિશ્વ એક આખું આપણું પરિવાર છે અને એની અંદર જ આપણે આવી પ્રવૃત્તિઓ કરશું તો આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો, આપણા વેદો ની અંદર જે માહિતીઓ આપેલી છે એનું આપણે અનુકરણ કરતા નથી, એનો મતલબ એમ થતો જાય. તો આપણે એક ખાસ યાદ રાખવું પડે કે સંપ્રદાયના આધારે, જન્મસ્થળના આધારે, અમુક જાતિઓના ભેદભાવ પણ જો એ પણ ન હોવું જોઈએ. બરોબર, આપણે બધા જ એક પરિવારના એક સભ્યો છીએ. આપણે ભારત એક આખું પરિવાર છે એ રીતે આપણે આગળ વધવું જોઈએ. પછી બીજો પ્રશ્ન આગળ આવે છે, કશ્મીરમાં આતંકવાદ. 15 ઓગસ્ટ 1947 રોજ ભારત સ્વતંત્ર થયું. ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા. આઝાદી બાદ પાકિસ્તાને કશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. જમ્મુ કશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે અને આ માટે તેણે યુદ્ધ પણ કર્યા છે અને દરેક યુદ્ધમાં આપણા સૌ સૈનિકોએ પાકિસ્તાનને નાલેશજનક એટલે કે બદનામીજનક પરાજય પણ આપેલ છે. ઈસવીસન 1988 પછી કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે અને તેના પરિણામે કશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કશ્મીર બહાર જીવી રહ્યા છે. કશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્ન કરી રહ્યું છે. ભારત માત્ર
ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે તેવું નથી. કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે અને કોઈ પણ સમયે થતા આતંકવાદનો વિરોધ કરે છે. આ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદી વહોરી છે. કાશ્મીરમાં આતંકવાદ. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આપણો આઝાદ થયેલો. એ સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીર તો વાત કરીએ તો સમગ્ર રજવાડાઓને એકત્રિત કરવાનું કાર્યની શરૂઆત થયેલી આપણે 9મા ધોરણની અંદર ભણી ગયેલા. જમ્મુ કાશ્મીરની અંદર ડોંગરા વંશના રાજા હતા હરીશી, કે જેમણે ભારત અને પાકિસ્તાનના જે બે ભાગ પડ્યા, બે રાષ્ટ્રો બન્યા, તો એ સ્વતંત્ર રહેવાની એમની ઈચ્છા હતી. તો એ સમયગાળા દરમિયાન પાકિસ્તાન જે છે એમણે જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે જ્યાંથી ભારત અને પાકિસ્તાનની બોર્ડર અડે છે જમ્મુ કાશ્મીરની અંદર, ત્યાંથી એમણે શરૂઆત કરી કબજો મેળવવા માટે. અને તાત્કાલિક ધોરણે હરીશીએ મદદ માંગેલી, એટલે ભારત સરકારે મદદ કરેલી એ સમયગાળા દરમિયાન. એટલે જ્યાંથી અને આ જે કેસ છે એ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગયેલો, કારણ કે દેશ દેશ વચ્ચેની જે સમસ્યાઓ છે એ ક્યાં જાય છે, આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર આવા કેસ જતા હોય છે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં. તો પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર કબજો કરી નાખેલો અને જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર જે છે એ આવા પ્રયત્નો મેળવવા માટે કરતા હોય છે. યુદ્ધ પણ ઘણા ખરા એમણે કરેલા, એમાં 1988 પછી આતંકવાદ ખૂબ જ વધી ગયેલો. ભારત પાકિસ્તાન યુદ્ધની અંદર પાકિસ્તાનને બદનામીજનક પરાજય પણ આપવામાં આવેલો હતો, જ્યાં અપહરણ જોવા મળે, હત્યા, બોમ્બ વિસ્ફોટ, આવી બધી પ્રવૃત્તિની શરૂઆત, આતંકવાદી ભય ફેલાવવા માટેની શરૂઆત થયેલી. ઘણા બધા પરિણામ આવા બધા જે ઘટનાઓ બની એના કારણે અમુક જે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડેલું. આ એક પ્રશ્નના કારણે હજારો શરણાર્થીઓ કાશ્મીર બહાર જીવી રહ્યા છે. હાલની અંદર સીમા પરથી સતત સહાય મળતી જાય છે આવા આતંકવાદી પ્રવૃત્તિને વેગ આપવા માટે. એટલે ભારત મક્કમતાપૂર્વક કામ કરી રહ્યું છે. તો આવી બધી જે પ્રવૃત્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક ભારતવાસી જે છે, જે કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિની અંદર જોડાય છે, ક્યાંક ને ક્યાંક બળવાખોરી, ક્યાંક નક્સલવાદી, ક્યાંક ભારત કે કોઈ વ્યક્તિના કારણે એના વિચારોની અંદર પરિવર્તનો આવતા હોય છે. તો આવા પરિવર્તનો આપણે ન લાવવા જોઈએ, કારણ કે આપણે સૌ ભારતના સંતાન છીએ. જે આવી પ્રવૃત્તિઓ કરતા હોય એ પણ બંધ કરી દેવી જોઈએ. આપણે 9મા ધોરણની અંદર પણ જોઈ ગયા શું કરું શું ન કરું. આતંકવાદ વિશે મેં અગાઉના વિડીયોની અંદર પણ મેં તમને પુષ્કળ માહિતીઓ પણ આપેલી હતી. એટલે આતંકવાદનો જે વિરોધ કરે છે તેવું નથી ભારતમાં. કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે, કોઈ પણ સમયે આતંકવાદનો વિરોધ કરે જ છે. આ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતે અનેક સૈનિકોએ શહીદી પણ વહોરી લીધેલી છે. આપણને ખ્યાલ જ છે બધાને કે ઘણા બધા સૈનિકો જે છે એ શહીદ થઈ ગયેલા છે ભારત માતાને બચાવવા માટે, સામે છાતીએ લડીને રક્ષા કરેલી છે. શિયાળાની કડકડતી ઠંડી હોય, લેહ અને લદ્દાખ જેવા પ્રાંતોની અંદર માઇનસની અંદર તાપમાન જતું રહેલું હોય, છતાં પણ ત્યાં બોર્ડરની ઉપર રહીને આવા સૈનિકો ભારતની રક્ષા કરતા હોય
અને આપણે આવી ઘણી બધી પ્રવૃત્તિને આપણે વેગ આપીએ એ બાબત સારી કહેવાય નહીં. અને આવી બધી આતંકવાદી પ્રવૃત્તિના કારણે સમાજ ઉપર પણ ઘણી અસર થાય છે અને આતંકવાદથી આર્થિક અસરો પણ જોવા મળે છે. તો જોઈએ આતંકવાદની સામાજિક અસરોની વાત કરીએ મિત્રો. આપણે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે, એટલે આખો સમાજને વેરવિખેર કરી નાખે છે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ, ભય ઉત્પન્ન કરે છે. નાના બાળકોને લઈ વૃદ્ધો પર આ ભયની અસર થાય છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટે છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ઘણીવાર તો સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવી ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી અને આને પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાઈ જાય છે. કેટલી બધી સમાજ ઉપર અસર થાય છે. સમાજ છૂટો પડી જાય છે. સમાજ એક ભયની અંદર આવી જાય છે. આવા ભય છે નાના બાળકો વૃદ્ધો સુધી પણ અસર થતી હોય છે. આતંકવાદના કારણે શિક્ષણ પણ બાળકોને મળતું નથી. તો જમ્મુ કાશ્મીરની અંદર ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી હોય તો બાળકોને ક્યારેક કર્ફ્યુ લાગી જતો હોય છે, ક્યારેક અઠવાડિયા અઠવાડિયાનો કર્ફ્યુ લાગતો હોય છે. તો એ સમયે બાળકો ભણી પણ નથી શકતા. વિદ્યાર્થીઓ ઉપર બહુ મોટી અસર પડે છે આ બાબતની. આતંકવાદની આર્થિક અસરોની જો વાત કરીએ તો આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી, કાળા નાણાં જેવા અસામાજિક કાર્યો કરે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તાઓ, પુલો, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. એટલે વ્યક્તિ વિકાસ માટે એ નાણાં વપરાતા નથી. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે, કારણ કે તમામ પ્રકારના જે ખર્ચ છે એ સુરક્ષા માટે જતો રહે છે, ક્યાંક મિલકતોને નુકસાન કરે છે એની પાછળ જતો રહે છે, ક્યાંક આકસ્મિક રીતે કંઈક દુર્ઘટનાઓ કુદરતી આવતી હોય તો એમાં જતા રહે છે. એટલે આતંકવાદના પરિણામે રાજ્યના અનેક રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ સામાજિક આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું પણ આવશ્યક છે મિત્રો. અસ્તુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા.